સાચું લોહી રજૂ થશે. નેશનલ સ્કૂલ સંયુક્ત ઉપક્રમે આયોજિત પીડીએન કંપની પુરસ્કૃત આંતર શાળા એકાંકી નાટ્ય સ્પર્ધા 2020 આપ અહીં રજૂ થતી દરેક કૃતિઓ એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ ઉપર જોઈ શકો છો. યુટ્યુબ પર તમારે એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ સર્ચ કરીને અહીં રજૂ થનાર 3 દિવસની દરેકે દરેક કૃતિ તમે એ પર નિહાળી શકો છો. જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સાચું લોહી સૌભાગ્ય.
How was the journey? अरे मामा फर्स्ट क्लास तुमने मने ने तो मारा पासो
મેસેજ કરીને એ મારી રાહ જોતી જાગતી બેઠી છે. હું અહીં પહોંચી ગયો એ બરાબર એને જણાવી દઉં. ઓ સ્તુતિ, કેમ એને તમે બંને એકબીજા સાથે અટેચ છો? મામા, તમે કેવી વાત કરો છો? શી ઇઝ માય સિસ્ટર, યુ નો ઇટ. અરે એ તો મારી જાન છે, જાન. તમને ખબર છે હું અહીં આવવાનો હતો અને થોડા દિવસ પહેલા તો એનું આખું ઘર માથે લઈ લીધું હતું કે હું દીપકને નહીં જવા દઈશ, કે અહીં આપણી સાથે જ રહેશે. પછી જેમ તેમ બધા સમજાવી ત્યારે માની છે. અત્યારે પણ મારી ચિંતા કરતી હશે. ઓ માય સન, ફોરગેટ ઇટ. એ તો બધાય ના દેખાડા છે, દેખાડા. દીપક,
તારી મર્યાદા મારે તારી મર્યાદા ઓળંગ નહીં. તું અત્યારે ગુસ્સામાં છે, તારા કાન ભરવામાં આવ્યા છે, એટલે તારી સમાજ શક્તિ બહેન મારી ગઈ છે. તારું મગજ જયારે ઠેકાણે આવે ત્યારે આપણે વાતો કરીશું. ઓ પ્લીઝ, હવે બધી સેન્ડી વાતો બંધ કરો. એમ તો તમે એટલી મોટી ભૂલ કરી છે અને ઉપરથી મને સમજાવવા બેઠા છો. આ તો સારું થયું કે મામાએ મને બધું જણાવ્યું, નહીતર હું તો આખી જિંદગી પેલી સડક છાપ છોકરીને મારી બેન બનાવીને જીવ્યા હતા. બસ કે હવે તે તો અમારો ઉછેકને છાપ્યો. માજો ફોન કાપી નાખો, મારે આ બાળક સાથે વાત નથી કરવી. તમારે મારી સાથે વાત નથી કરવી? તમારે શું, મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. તમારી ચોઈસ કેવી છે? તમે પેલી સડક છાપ જોડે લેવાના લાયક છો. હું તમને છેલ્લી વાર સ્પષ્ટ પૂછું છું, તમારે પેલી કચરા પેટી સાથે સંબંધ રાખવો છે કે મારી સાથે? હેલો હેલો છે. અરે આવું શું કહો છો, તમારે વગર
ઉપકાર કરીશ. મારી આંખ મીચાય અને મારી પાસે માત્ર તું જ હોવી જોઈએ. મારી ચિતાને અગ્નિદા તું જ આપશે. તું જ મારું સાચું લોહી છે. હેલો, હું ડોક્ટર સુધી બોલું છું. હમણાં જ મારા ઘરે એમ્બ્યુલન્સ મોકલી આપો. બેટા, બોલી લેવા દે, મારી પાસે હવે વધુ સમય નથી. દાદાને તારા ભરોસે છોડી રહ્યો છું. મારી મૃત્યુ પછી મારી તમામ ક્રિયા માત્ર તું જ કરશે. શું કામ છે? શા માટે આવ્યો છે? હવે અહીં તો કશું નથી.
નથી તો શા માટે પાછો જતો નથી? મમ્મી મમ્મી કોણ આવ્યું છે? મમ્મી પપ્પા ક્યાં છે? મારે એમની સાથે વાત કરવી છે, તમને માફી માંગવી છે. પ્લીઝ મમ્મી મને એક મોકો આપ, પછી તું જેમ કે એમ કરીશ. તું ના પાડશે તો જીવનમાં તને ક્યારે મોઢું ના બતાવીશ. પણ અત્યારે પપ્પાને બોલા સ્તુતિ, પ્લીઝ મમ્મીને સમજાવ ને મારે પપ્પાને મળવું છે. પણ ભાઈ પપ્પા તો તને ખરેખર પપ્પાને મળવું છે તો ચાલ મારી સાથે. Thank you.